દેશભરમાં થિયેટર ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસ પ્રસંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તરભાવતી ખાતે નવીન ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવીન કાર્યાલયના ઉદઘાટન ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય પહેલો બાળ પીપી કોર્નર કોમ્પ્લેક્ષ ડભોઈ કોલેજ બાજુમાં કોલેજ રોડ તરફાવતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ હોય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી માટે અને વિસ્તારના મતદારોના પ્રશ્નોના નિકાલ અને સરળતાથી કામગીરી કરી શકે તેમજ સંગઠનના કાર્યકરોને બેઠક વ્યવસ્થા માટે આધુનિક નવીન કાર્યાલય જે બનાવવામાં આવ્યું છે એ કાર્યાલય લોકોપયોગી બની શકે તેમ જણાવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના ધર્મપત્ની મીનાબેન મહેતા પુત્ર અને પુત્રવધુ તેમજ ભાવેશભાઈ પટેલ નડ્ડા ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી પી જે બ્રહ્મભટ્ટ સાહેબ પ્રમુખ સંદીપ શાહ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી ભાજપના વરિષ્ઠ નેતાઓ અને આગેવાનો સંગઠનના કાર્યકરો હોદ્દેદારો સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અને સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને દર્ભાવતીના ધારાસભ્ય તરીકે દર્ભાવતી જ્યારે મારી કર્મભૂમિ હોય નવીન કાર્યાલયનું આજે લોકાર્પણ કર્યું છે. ચૂંટાયો ત્યારથી કાર્યાલય તો હતું જ પરંતુ અત્યાધુનિક કાર્યાલય અને લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે એ પ્રમાણેની વ્યવસ્થાઓ સાથેનું કાર્યાલય આજે પીપી કોર્નર પુંજીબા પાર્કના નાકે શરૂ કરવામાં આવ્યું છે. જે કંઈ ડભોઈ વિધાનસભા દર્ભાવતી નગરીના નાગરિકોને સરકારને લગતા પ્રશ્નો હોય કે સરકારની યોજનાઓનો લાભ અંગેની કંઈ માહિતી જોઈતી હોય કોઈ તકલીફ પડતી હોય એ તમામનો ઉકેલ મળે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે આગેવાનો માટે દર્ભાવતી નગરીમાં એક બેસવાની વ્યવસ્થાઓ પણ જોઈએ એનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આના મારફત લોકહિતના કામો થશે. સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાના કામો થશે અને પાર્ટીના સંગઠન અંગેના જે કંઈ કામો છે એ કામો માટે પણ સંગઠનના આગેવાનો અહીંયા બેસીને કાર્યવાહી કરી શકશે. અત્યારે લોકસભાની ચૂંટણી છે એને અનુલક્ષીને પણ કાર્યવાહીઓ અહીંયાથી થાય એ બધી જ વ્યવસ્થાઓ સાથે આ કાર્યાલય આજથી શરૂ કરવામાં આવ્યું છે. સત્યનારાયણની કથા શરૂથી આની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યાલય મારફત વધુમાં વધુ લોકોના કામો થાય એવી અપેક્ષા રાખું.